नमस्कार, जीटीबीएल अंजलि केबल नेटवर्क पर आप निहाळी रह्या छो जामनगर 89 न्यूज। जामनगर अने जिल्ला भर मां बनेली घटनाओ समाचारना रूपमां समाचारो शुरू करता पहेला जोई लईए आजना मुख्य समाचारो। જામનગરમાં વ્યાજ કોરોના ત્રાસથી પટેલ પરિવારના સામૂહિક આપઘાત બાદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો। મહિલા કોલેજના પીટી શિક્ષક સામે બળાત્કારની ફરિયાદ કરતી સિંધી લોહાણા યુવતીનો પોલીસ સ્ટેશન અને ત્યારબાદ ઘરના આંગણે આપઘાતનો પ્રયાસ। જામનગરમાં લાલપુર કાનાલુસ ગામ નજીક માલગાડીનું એન્જિન ખડી પડતા રેલવેના અધિકારીઓમાં દોડધામ। હવે જોઈએ સમાચારો વિગતવાર। જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી એક સિંધી લોહાણા યુવતી પર મહિલા કોલેજના પીટી શિક્ષકે ગુજારેલા બળાત્કારના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે। પોલીસે ભોગ બનનાર યુવતીને વિશેષ નિવેદન માટે સિટી ડીવાયએસપીની કચેરીએ બોલાવી હતી, જ્યાં પોલીસને જવાબ આપવામાં સહકાર આપવાના બદલે ઝેરી દવા પી લેવાનું નાટક કરતા પોલીસે તેની અટકાયત કરી મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હતા। જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી અને પોતાના પતિથી વિખૂટી પડીને જામનગર રહેવા માટે આવેલી સિંધી લોહાણા યુવતીએ ગયા સપ્તાહે પોતાના ઉપર બળાત્કાર ગુજારવા અંગે તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અંગે મહિલા કોલેજના પીટી શિક્ષક જયેશ બાવનજીભાઈ સુરેજા સામે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરી દીધો હતો। આ પ્રકરણમાં પીટી શિક્ષકને બચાવવા માટે તેની પત્ની મેદાને પડી છે અને પોતાના પતિ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાઈ છે તેમ જણાવ્યું હતું। પોતાના પતિના મોબાઈલ ફોનના લોકેશન અને હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ વગેરે નિહાળીને આ ફરિયાદમાં કોઈ તથ્ય નથી તેવી તટસ્થ રીતે તપાસ કરવામાં માંગણી કરી હતી। ઉપરાંત જેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવાઈ છે તે આરોપી પીટી શિક્ષકે પોતાના વકીલ મારફતે પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે માંગણી કરી હતી। આ સમગ્ર પ્રકરણમાં દિન પ્રતિદિન નવા વણાકો આવતા જાય છે। જામનગરના સિટી ડીવાયએસપીની કચેરીએ ગઈકાલે સવારે ભોગ બનનાર સિંધી લોહાણા યુવતીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, જ્યાં ડીવાયએસપી જી આર ગઢવી દ્વારા પૂછપરછ શરૂ કરાઈ હતી, પરંતુ સિંધી લોહાણા યુવતીએ પોતાની પૂછપરછમાં સહકાર આપવાના બદલે જો પોલીસ તેને વધુ પૂછપરછ કરશે તો પોલીસ કચેરીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેશે તેવી ધમકી ઉચ્ચારી હતી અને પોતાની સાથે લઈ આવેલી ઝેરી દવાની બોટલ બતાવી હતી, જેથી મહિલા પોલીસે સતર્કતા દાખવતા તેણીને અટકાવાઈ હતી અને તેના હાથમાં રહેલી ઝેરી દવાની બોટલ આંચકી લીધી હતી અને સુલેલ ભંગના ભાગરૂપે તેણીને સિટી મામલતદાર સમક્ષ રજૂ કરીને તેના જામીન લેવડાવાયા હતા। આ કાર્યવાહી પછી પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો અને સિંધી લોહાણા યુવતીને પૂછપરછ પછી તરત ઘેર જવા દેવામાં આવી હતી। જામનગર શહેરની પોલીસ ટીમ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। દરમિયાન ગઈકાલે ડીવાયએસપી કચેરીમાં ઝેર પી લેવાનું નાટક કર્યા પછી આ સિંધી લોહાણા યુવતીએ આજે સવારે પોતાના ઘેર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। જોકે તેણીની હાલત ઘણી સારી છે અને સ્વસ્થ રીતે પોલીસ સાથે વાતચીત કરી રહી છે તેવું દ્રશ્યો પરથી સ્પષ્ટ નજરે ચડે છે। સિટી સી ડિવિઝનના પીએસઆઈ ડીજી પટેલ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ભોગ બનનાર યુવતીનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણીએ પોલીસની વધુ પડતી પૂછપરછના કારણે અને અખબારોમાં છપાયેલા નિવેદનોને કારણે આ પગલું ભરી લીધા હોવાનું જાહેર કર્યું છે। 23 તારીખે મારી સાથે બળાત્કાર બન્યો હતો અને આજ મને પોલીસવાળાએ બોલાવી હતી લાલમંગલે ગઢવી સાહેબે ફોન કરીને, તું અહીંયા આવ અને મારા મને 3 દિવસે પોલીસવાળા ટોર્ચર કરે છે સતત કે તું અહીંયા આવ, આજ મને એ લોકોએ બોલાવી અને એ લોકો એમ કીધું કે તું આવી છે બોલાવી જઈ મારે, અને મારા ફેમિલીને મારા ગ્રુપને મને સતત ટોર્ચર કરે છે એ લોકો કે આજ મને એ લોકોએ બોલાવી કે તમે અહીંયા આવો ને હું અહીંયા ગઈ, એ લોકો મને ફૂલ ટોર્ચર કરી રહ્યા છે, એટલે હું દવા પીવા જતી હતી તો મને ગઢવી સાહેબે રોકી અને મને મારી પર કેસ કરીને આજ મને અહીંયા
જામીન થકી છોડવા માટે મને માલમત્તાની ઓફિસમાં મોકલી ને અત્યારે મેં મારી થકી ખુદ જામીન પડી છે ને ખુદ છૂટી છું અત્યારે સમાધાન માટે મારી પાસે માંગણી કરે છે પણ હું ના જ પાડું છું મારે સમાધાન નથી કરું અને પ્રોફેસરે કબૂલે કરી લીધું છે કે મારી સાથે આવીને કર્યું છે તો એ લોકો માનવા તૈયાર નથી એ લોકો પ્રોફેસર સાથે છે અત્યારે અને એ લોકો પ્રોફેસર બે ગુનાનો ગુનેગાર મને એવું લાગે છે એટલે મારે ન્યાય જોઈએ છે ખોટી વાત છે એમાં ટોર્ચરનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી કારણ કે જ્યારે જે જે વ્યક્તિઓ સાથે એને સંપર્કમાં છે એની જ્યારે અમારી પાસે ડોક્યુમેન્ટરી એવિડન્સ હોય એ ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારે એ વ્યક્તિની પૂછપરછ કરવી જ પડે કારણ કે એ કેસને સપોર્ટ કરે કે કેસના વિરુદ્ધમાં જાય એ અલગ વસ્તુ છે પણ અમે જે ઇન્વેસ્ટિગેશન અત્યાર સુધી કરતા હતા કેસને સપોર્ટિવ એવિડન્સ અમારે લેવા પડે પણ વિરુદ્ધમાં બી જાય ઘણી વાર એટલે એ સાક્ષી પુત્ર છે બિલકુલ ખોટા છે તદ્દન એકદમ ભાઈ છે એની પાસે કોઈ વ્યક્તિનું દૂરી સંચાર છે અને આમાં કંઈક મોટું કંઈક સ્કેન્ડલ હોય એવું અમને પ્રાથમિક દ્રષ્ટિ જણાય છે તો પોલીસ બધા પાસા તપાસ છે બધા પાસા તો તપાસ છે ને અને એને એમ લાગે કે મારી આ કેસ મારી અનફેવરમાં જાય છે મારા વિરોધમાં જાય છે તો એનો કોઈ પોલીસ જવાબદાર નથી પોલીસ તો ફરિયાદ ઉપરથી તમામ પાસાઓ તપાસ સામા પક્ષે પણ જે આવેદનો આપવામાં આવ્યું છે સામા પક્ષે બી એમાં પુરાવા આપવામાં આવ્યું છે એ તમામ પુરાવા ચકાસણી થતી હોય ત્યારે એને એમ લાગે કે કેસ મારી વિરુદ્ધમાં જઈ રહ્યો છે અને આવું આ પગલું ગો પોલીસ દબાવવા માટે ભરે એ બિલકુલ ગેરવાજબી વાત છે તદ્દન ગેરવાજબી છે જામનગરના ગોકુલનગરમાં પટેલ પરિવારને સામૂહિક આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપનાર ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ એકની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ પર સોંપાયેલો છે જામનગરના ગોકુલનગરમાં રહેતા વિજયભાઈ રણછોડભાઈ કાસુંદ્રા નામના બ્રાસપાટના ધંધારથી સુખુભા જાડેજા વિક્રમસિંહ જાડેજા લખનસિંહ અને ચંદ્રસિંહ વિક્રમસિંહ નામના શખ્સો પાસેથી એક વર્ષ પૂર્વે રૂપિયા વ્યાજે લીધા હતા અને ત્યાર પછી વ્યાજખોરોએ પોતાની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા પટેલ યુવાનનું મકાન આરોપી વિક્રમસિંહ પોતાના નામે પચાવી લીધું હતું બાદમાં વિજયભાઈ તેમના પત્ની શારદાબેન અને પુત્રી શિવાનીએ એક સાથે ઝેરી દવા પી જીવતર ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્રણેયને સારવારમાં ખસેડાયા હતા જેને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયા બાદ પીએસઆઈ એસડી ચાવડા તથા દિલીપભાઈ તલાવડિયા સહિતના સ્ટાફે આગળની તપાસ હાથ ધરી વિક્રમસિંહ કરસનજી જાડેજાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ઝડપાયેલા શખ્સના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે જોકે બનાવમાં હજુ પણ ત્રણ આરોપી ફરાર હોય પોલીસે શોધખોળ ચાલુ રાખી છે જામનગર સિટી સી ડિવિઝનમાં બે દિવસ પહેલાં એક પટેલ પરિવારે સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલો હતો ત્યારબાદ તેઓનું નિવેદન લેતા તેઓએ વિક્રમસિંહ વગેરે ચાર ઈસમો વિરુદ્ધ પોતાને પૈસા વ્યાજે આપી અને અવારનવાર માગણીઓ કરીને ધમકી આપતા હોય એ બાબતની ફરિયાદ કરતાં તુરંત જ તેમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ દરમિયાન ગઈકાલે આ ગામેના આરોપી વિક્રમસિંહ જાડેજા રે જકા ગોકુલનગર જકાત નાકાવાળાઓને આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પકડી ધરપકડ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમજ અન્ય આરોપીઓ હજુ નાસ્તા ફરતા હોય આગળની કાર્યવાહી કરવા પર ચાલુ છે જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જામનગરે સમગ્ર જિલ્લામાં તારીખ 25/6/2014 સુધી હથિયારબંધી ફરમાવી છે જે મુજબ શસ્ત્ર દંડા તલવાર ભાલા ધોકા છરી લાકડી અથવા લાઠી અથવા કોઈ પણ શરીરને ઈજા પહોંચાડી શકે તેવું સાધન લઈ જવું નહીં કોઈ પણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વગેરે પદાર્થો લઈ જવા નહીં પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી કોઈ પણ વસ્તુઓ અથવા ફેંકવા કે ધકેલવા યંત્રો સાથે લઈ જવા નહીં મનુષ્ય અથવા તેની આકૃતિવાળા પૂતળાઓ દેખાડવા નહીં બાળવા નહીં તેમજ અપમાનો કરવા અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો બોલવા નહીં અને ટોળામાં રહેવું નહીં જાહેરનામામાં દર્શાવેલ વ્યક્તિઓને તેમજ પોલીસ અધિકારીઓને પરવાનગી આપેલ હોય તેને આ આદેશ લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ભંગ શિક્ષાને પાત્ર રહેશે જામનગર એટ 9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ જોતા રહેશો જામનગર એટ 9 ન્યૂઝ